સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ હવે તોફાની ઇનિંગ શરૂ કરી છે, ત્યારે ગીર સોમનાથમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગીર સોમનાથમાં વહેતી સરસ્વતી નદીમાં ઘોડાપૂર સર્જાયા છે. કુદરત છુટ્ટા હાથે વરસી રહ્યું હોય તો પછી યુવાનો ઘરમાં કેમ બેસી રહે. જંબુસર ગામના યુવાનો ધસમસતી નદીમાં કૂદીને નાહવાની મોજ માણવાનું ચૂક્યા ન હતા. ગામના યુવાનો મિની બસ પર ચડીને નદીમાં ભૂસકા મારી રહ્યા છે. ધસમસતા વહેણ અને યુવાનીના જોશના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ તરફ ભારે વરસાદને કારણે નર્મદાની જળ સપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા નદી 135.5 મીટરની સપાટી પરથી વહી રહી છે. નર્મદા ડેમની રૂલ લેવલ જાળવી રાખવા માટે 21 દરવાજા ખોલીને ડેમમાંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. આ પાણી ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે પહોંચતા નદી ભયજનક સપાટી વટાવી શકે છે. નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે. જો કે આ તરફ પંચમહાલમાં ગત રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ બુધવાર સાંજથી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. ગામના બજારો અને જાહેર રસ્તાઓ જાણે નદી અને વોકડા હોય તેવા દ્રશ્યો સર્જાયા. જો કે તેમ છતાં લોકોએ વહેણમાં ફરવાનો લહાવો લીધો. તો આ તરફ ગીરના જંગલમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા હિરણ બે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડાતા ત્રિવેણી ઘાટ છલકાયો છે, જેના કારણે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. અહીંથી 1 કિલોમીટર સુધી પાણીનો ફ્લો જોવા મળ્યો. નજારો જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. ડાંગ જિલ્લો વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સાપુતારામાં વરસાદના કારણે ગગનચુંબી પહાડો સાથે વાદળો વાતો કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વરસાદની સાથે ગાઢ ધુમ્મસ અને ઘટતી વિઝિબિલિટી સહેલાણીઓને આકર્ષી રહી છે, ત્યારે અહીં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, દરિયા કિનારાના વિસ્તારોમાં દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. અભી હમ હમારે જો ફોરકાસ્ટ હૈ ઇસમે થોડા હમ ઉસકો ઓર ઇલેબોરેટ કર રહા હૈ. હમ અભી બતાના ચાહતે હૈ કિ આજ જો ડિસ્ટ્રિક્ટ રેડ એલર્ટ મે હૈ, નવસારી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ઓકે, યે ડિસ્ટ્રિક્ટ કાલ ભી રેડ એલર્ટ મે રહેગા. તો આ તરફ ભારે વરસાદ બાદ માઉન્ટ આબુમાં આવેલું નક્કી તળાવ ઓવરફ્લો થયું. 2 વર્ષ બાદ ફરી એક વખત તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા અહીં સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પહાડો પરથી ઝરણા વહી રહ્યા છે અને પહાડો પર લીલીછમ ચાદર છવાઈ ગઈ છે. વરસાદમાં ખીલેલા કુદરતી સૌંદર્યને જોઈને સહેલાણીઓમાં પણ ખુશીનો માહોલ છે. જૂનાગઢમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો. આ સીઝનમાં ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે. તો આ તરફ ગયા વર્ષે દુષ્કાળનો સામનો કરી ચૂકેલા કચ્છમાં આ વર્ષે સૌથી સારો વરસાદ વરસ્યો, જેના કારણે હવે કચ્છીઓને ઘાસચારા અને પાણી માટે હિજરત નહીં કરવી પડે તેવું લાગી રહ્યું છે. કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો 123% વરસાદ થયો. વરસાદના કારણે કચ્છમાં મધ્યમ સિંચાઈના 9 ડેમ ઓવરફ્લો થયા છે, તો નાની સિંચાઈના 77 ડેમમાંથી 50 ડેમમાં 60%થી વધુ પાણી ભરાયા છે. તો બીજી તરફ હિજરત કરી ગયેલા માલધારીઓ કચ્છમાં પરત ફર્યા છે. આ તરફ મહીસાગરના કડાણા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની સપાટી વધીને 416.8 ફૂટે પહોંચી છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. હાલમાં ડેમમાંથી 21,200 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 103% વરસાદ વરસી ગયો છે અને હજુ પણ વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.